દર્શક મિત્રો, જોઈએ આજના સમાચાર વિસ્તારથી. ભુજના વોર્ડ નંબર 11 ના નગરસેવકે ગૌવંશને નિરણ આપી પોતાનો જન્મદિવસ ઉજવી અન્ય નાગરિકોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. જન્મદિવસ પર ખોટા ખર્ચ કરીને પૈસાનો વ્યય કરવાને બદલે ભુજના વોર્ડ નંબર 11ના નગરસેવક સહદેવસિંહ જાડેજાએ મિર્ઝાપર ગ્રામ પંચાયતના સહયોગથી મુંદ્રા રિલોકેશન સાઇટના રહેવાસીઓના મિર્ઝાપર ગ્રામ પંચાયતમાં બાકી રહેતા વેરા ભરવાના એક કેમ્પનું આયોજન કર્યું હતું, જેથી જેઓના વેરા બાકી રહે છે તેઓ ભરી શકે અને હવે પછીના કેમ્પમાં તેમને લાલ બુક મળી શકે. તો સાથે સાથે 1 જૂનના રોજ તેમનો જન્મદિવસ પણ હોવાથી આ અછતની સ્થિતિમાં ખોટા ખર્ચ કરવાને બદલે ગૌવંશને નિરણ આપી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમના શુભેચ્છકો સ્નેહીઓ તરફથી તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. આજે મારો જન્મદિવસ, મારા કુટુંબની મારી સમાજની પરંપરા પ્રમાણે દરેક પ્રસંગની શરૂઆત આપણે ધાર્મિક એક્ટિવિટીથી ચાલુ કરવી એ મારા કુટુંબની મારી સમાજની એક પરંપરા છે. આજ વર્ષોથી ધાર્મિક વૃત્તિ સાથે હું પર્સનલ મારું કુટુંબ મારો સમાજ સંકળાયેલો છે અને આજે મારા જન્મદિવસ પ્રસંગે ગાયોને ચરણનું વિતરણ કરી, લાલ બુકનું વિતરણ કરી અને આ પ્રસંગની શરૂઆત થઈ છે. અને આપના માધ્યમથી હું જનતાને, ખાસ તો ભુજની પબ્લિકને અને ખાસ તો યુવાનીઓને કહેવા માગીશ કે ભાઈ, તમે પણ તમારો જન્મદિવસ હોય, કોઈ નાના મોટા ફંક્શન હોય, ધાર્મિક પ્રવૃત્તિ સાથે તમે એ પ્રસંગની શરૂઆત કરો. જિંદગીની અનુભૂતિ આખી એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. આવું મારું પર્સનલ. હા, જે મહેસૂલ વિભાગનો મિર્ઝાપર પંચાયતમાં આવતો વેરો જે ભુજ નગરપાલિકાને નથી લાગતો, એવો વેરો લાલ બુક સાથે કોઈ જનતાને ત્યાં મિર્ઝાપર જવાની જરૂર ન પડે એના માટે આપણે વેરો ભરવાનો અહીંયા કેમ્પ પણ જોડે જોડે રાખ્યો, લાલ બુક સાથે વેરો ભરવાનો કેમ્પ. ભુજ નગરપાલિકાની ગુનાહિત બેદરકારી આવી સામે. સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ યોજનાના ખૂબ જ ચર્ચાસ્પદ રહેલી ભુજની વરસાદી પાણીના નિકાલ માટેની યોજનાઓ પૂરી થયાને મહિનાઓ થઈ ગયા છે, પણ હજુ તે યોજનાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. વરસાદ આવશે ત્યારે શું થશે એ પાલિકાને જ ખબર, પરંતુ સિટી બસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન તરફ જતા માર્ગ ઉપર શરૂઆતમાં જ આ યોજનાના ઘાતક સળિયા દેખાય છે. આ સળિયા 2 થી 3 ફૂટ લાંબા છે. અહીંથી સેંકડો વાહન ચાલકો, રાહદારીઓ પસાર થાય છે. અહીં રોડના ઠેકાણા નથી. વાહન ચાલક કે રાહદારીઓ માંડ પોતાનું સંતુલન રાખી પસાર થાય છે, ત્યારે જો કોઈ વાહન ચાલક રાહદારીને પોતાનું સંતુલન ગુમાવ્યું તો આ સળિયા તેને શું નુકસાન કરી શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નગરપાલિકાએ કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધા છે, પણ કામ રાખનાર કોન્ટ્રાક્ટર પાસેથી કામ કઢાવવામાં નિષ્ફળ ગઈ છે. આપ જોઈ રહ્યા છો ભુજ નગરપાલિકાની ગુનાહિત બેદરકારી. સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ યોજનાનું કામ પૂરું થયું હોય છે, મહિના થઈ ગયા છે, પણ આ એક ફળિયા દેખાય છે, ફળિયા કાપવામાં નથી આવ્યા. આ એક એવો રોડ છે કે જ્યાં 24 કલાક ટ્રાફિક ધમધમતો હોય છે, અહીંથી દ્વિચક્ર વાહન ચાલકો અને રાહતદારીઓ પણ પસાર થતા હોય છે. જો કોઈ પણ આની ઉપર પડે તો શું દશા થાય, શું ઈજા થાય એ આપ જોઈ શકો છો. નગરપાલિકાના કોઈપણ સભાગૃહનું ધ્યાન આક્રમ કેમ નથી જતું એ પણ એક છે, અને આ ઘટના પણ અત્યારે ઉભરાઈ અને બહાર રસ્તા પર આવે એવી પરિસ્થિતિ છે. આ કામ કેવી રીતે કરવામાં આવેલું છે એ નગરના સેવકોને પૂછવું પડે. કચ્છના 80ના દાયકાના દાણચોરી યુગથી
તાજેતરમાં પકડાયેલા ડ્રગ્સના સાક્ષી જોઈએ એક વિશેષ મુલાકાત. સરહદી જિલ્લા કચ્છમાં 1980 થી 1985 દરમિયાનના દાણચોરીના સુવર્ણ યુગના અને તાજેતરમાં મળેલા કરોડોના ડ્રગ્સની સાક્ષી એવા સરકારી વકીલ રત્નાકર ધોળકિયા, જેઓ પોતે કચ્છની દાણચોરી પ્રવૃત્તિને આલેખતું એક પુસ્તક છે, તેઓએ સરકારી વકીલ તરીકે પોતાની ફરજ બજાવતા અનેક ચમરબંધી દાણચોરોને જેલના સળિયા ગણાવ્યા હતા. 1986માં જાતે કચ્છના દુર્ગમ સરહદી વિસ્તારની મુલાકાત લઈ સરહદી ગામોમાં 124 પાકિસ્તાની નાગરિકો વસતા હોવાનો અહેવાલ સરકારને આપ્યો હતો. ઘણી ધમકીઓ લાલચો વચ્ચે તેમણે સરકારી વકીલ તરીકેની પોતાની ફરજ અદા કરી હતી. જોઈએ કચ્છ કેરની રત્નાકર ધોળકિયા સાથેની મુલાકાતના અંશો. આગળના પ્રસારણમાં જુઓ સમગ્ર મુલાકાત. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે છે શ્રી રત્નાકરભાઈ ધોળકિયા, જે ભૂતપૂર્વ પબ્લિક પ્રોસિક્યુટર હતા અને એક સમય એવો હતો કચ્છમાં કે દાણચોરીનો એક સુવર્ણ યુગ કહી શકાય એવો સુવર્ણ યુગ હતો કે 80 થી 85 વચ્ચે કચ્છની આ બોર્ડર સાવ રેઢી હોય તેમ દાણચોરી થતી. અત્યારે જ્યારે છેલ્લા એક સપ્તાહની અંદર કચ્છની બોર્ડરેથી નાપાક તત્વો દ્વારા અને આપણા દેશના યુવાધનને નુકસાન કરે એવા ડ્રગ્સ પકડાય છે, ત્યારે આપણે રત્નાકરભાઈને પૂછશું કે એ સમય અને આ સમયમાં શું ફેર છે, એ સમયની દાણચોરી શેની હતી, આ સમયમાં જે દાણચોરી થાય છે એમાં તંત્ર શું કરી શકે અને તંત્ર શું નથી કરતું. સાહેબ, આપનું આમ આપને વેલકમ કરીએ છીએ અને ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ કે આપ એ યુગના સાક્ષી છો અને આપે ઘણા બધા દાણચોરોને જેલના સળિયા પાછળ ધકેલા છે. તો એ યુગની જે દાણચોરી હતી કે જેમાં મોસ્ટલી વધારે પડતું એમ કહેવાય છે કે ચાંદી પકડાતું, અત્યારે એક બહુ ખરાબ વસ્તુ સામે આવી છે કે આપણી સરહદેથી ડ્રગ્સ પકડાય છે, તો આ બાબતમાં આપનું શું કહેવાનું થાય છે? કચ્છમાં જોવામાં આવે તો મૂળમાં જે દાણચોરો છે એ દાણચોરો પહેલાં ફોરેસ્ટના ગુના કરતા. કચ્છમાં જો અબડાસા, લખપત ને એ સાઈડમાં જઈએ બની તો જે વનરાજી છે એ નાશ કરી એમાં કોલસા બનાવી અને કાળા ધંધામાં પડ્યા, એમાંથી પૈસા થયા એટલે ધીમે ધીમે એ સોના, ચાંદી, હિરોઈન એની બધીની ઇલેક્ટ્રોનિક્સ એ દાણચોરીના અને દેશદ્રોહી પ્રવૃત્તિને સીધો સંબંધ છે. એનું કારણ છે કે જ્યારે દાણચોરી થાય ત્યારે એનું જે લેન્ડિંગ એજન્ટ હોય એ લેન્ડિંગ એજન્ટ સામી પાર્ટીને મળતો હોય છે અને સામી પાર્ટીને મળે ત્યારે એની સાથે જુદી જુદી જે વાતો થાય એની અંદર દેશની ઘણી વખત સંવેદનશીલો પણ છે, વ્યક્તિ પણ જાતી હોય છે, એ સંવેદનશીલ માહિતી એમાં પ્રાપ્ત થાય. બીજી વસ્તુ એ છે કે આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર આપણા જુદી જુદી એજન્સીઓ રો, આઈબી, કસ્ટમ કે ભાઈ સીબીઆઈ એ જુદી જુદી જે ઇન્ટેલિજન્સ એજન્સી છે એ બાતમીદારો રાખતી હોય છે. એ બાતમીદારો મોટે ભાગે એ આપણા મુસ્લિમ હોય છે, કારણ કે પાકિસ્તાન જાય ત્યારે સ્વાભાવિક રીતે એ લોકો પોતે એની સંસ્કૃતિથી વાકેફ હોય એવાને જઈ શકે એની અંદર. એટલે એ લોકો જ્યારે જતા હોય છે ત્યાં તો એ ઘણી વખત એ માહિતી તો જેટલી લઈ આવતા હોય એટલી જ લઈ આવે, પરંતુ એને બદલે અહીંયાની માહિતી ત્યાં લીક આઉટ થાય છે અને જુદા જુદા જે સરકારી અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓ આ જે બાતમીદારો છે એને બાતમી માટે મહેનતાણું બહુ મર્યાદિત આપતા હોય છે, એને કારણે એ લોકોને થોડીક છૂટ આપતા હોય છે. પરિણામે આવા માણસો છે એ પણ ડ્રગ્સ કે બીજી દાણચોરીમાં પકડતા હોય છે. બીજી વસ્તુ એ છે કે નેટવર્ક જે છે એ નેટવર્ક આવી ડ્રગ્સ હોય, હિરોઈન હોય, ચાંદી હોય, સોનું હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય અથવા ગમે તે હોય એ કોઈપણ આઈટમ બહારની હોય એ બહારની આઈટમ જ્યારે અહીંયા આવે
ત્યારે એના બેઝ માટે એના સ્થાનિક માણસો જોઈએ. સ્થાનિક માણસોના સહકાર વગર આ માણસો પોતે અહીંયા લેન્ડિંગ ન કરી શકે. લેન્ડિંગ કર્યા પછી દેશમાં જુદી જુદી જગ્યાએ મોકલવાનું ત્યાંનું ટ્રાન્સપોર્ટેશન ન કરી શકે. અને આખું નેટવર્ક છે એ નેટવર્ક આખું વ્યવસ્થિત ઝાકું જોડાણું રહે. એટલે કચ્છને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી કચ્છની જો આ સમસ્યા દૂર કરવી હોય તો કચ્છના જે બોર્ડરના ગામો છે એની અંદર આજે ખરેખર આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ એ બધા મોટે પાયે વેરિફિકેશન માંગે છે. કારણ કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ અથવા તો ઇલેક્શન કાર્ડ રાશન કાર્ડ આ બધી વસ્તુઓ છે એ ઇસ્યુ કરનારા માણસો જ્યારે ઇસ્યુ કરે છે ત્યારે યોગ્ય વ્યક્તિને અને પાત્ર વ્યક્તિ છે કે નહીં એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કે માહિતી કે જવાબદારી સાથે કરતા હશે કે કેમ એ સવાલ છે. કારણ એ છે કે આજથી વર્ષો પહેલાં કચ્છમાં જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે પાકિસ્તાની માણસો ગેરકાયદેસર સેટલ ઘણા થયા છે. એટલે એ લોકોએ તે વખતે ઊંટ ગાડીથી પકવા જે એમ જુદી જુદી રીતે એમ પ્રયત્ન કરીને જે ચેક કર્યા. અત્યારે એ જે પ્રક્રિયા છે 86માં થયેલી અને તે વખતે 124 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોર પકડાઈ ગયા હતા. પરંતુ ત્યાર પછી વસ્તુસ્થિતિ ફોલોઅપ થઈ છે કે કેમ અને જે માણસોને ડિપોર્ટ કરવાના થયા હતા એ માણસો ડિપોર્ટ થયા છે કે કેમ એ પ્રશ્ન છે. કારણ કે સરકારી તંત્ર છે એ સરકારી તંત્રની અંદર જે સંબંધિત એજન્સી કે સંબંધિત કાયદાકીય કામ કરનાર વ્યક્તિને એટલીનું કોઓર્ડિનેશન ઘણી વાર નથી હોતું. એને કારણે આવા કેસો ઘણી વખત વર્ષો સુધી ચાલે એના કારણે ડિફીટ થઈ જાય. સર, આપે ઘણા વર્ષો સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું છે અને જ્યારે દાણચોરીનો યુગ હતો ત્યારે પણ આપ વકીલ તરીકે સક્રિય હતા, તો કચ્છ સીમાના એવા ક્યાં આપણે છેડા કહી શકીએ કે એવી કચ્છ સીમાની એવી કઈ કઈ જગ્યાઓ કહી શકીએ તમારા ધ્યાન પ્રમાણે કે ત્યાંથી આ વસ્તુઓ વધારે થઈ શકે છે? હવે કસ્ટમના જે લેન્ડિંગ પોઈન્ટ છે એની અંદર કસ્ટમ કચ્છનો દરિયા કિનારો બહુ મોટો છે, લગભગ 328 કિલોમીટર એની રેન્જ છે. એમાં ક્રિકી આવી જાય છે, દરિયો આવી જાય છે અને ખાડી પણ આવી જાય. હવે આ પરિસ્થિતિમાં આપણી જે છે એ ઘણી વખત પેલો કાદવ કચરો આવે છે એની અંદર પેટ્રોલિંગ શક્ય જ નથી હોતું. એટલે કચ્છના જે મુંદ્રા, માંડવી કે પછી જખૌ, નળિયા, આ નળિયાની પણ અદાણી બોટ એ બધા જે પોઈન્ટ છે એ તો બધા ડિક્લેર્ડ પોર્ટ કહેવાય કે જે જગ્યાએ ઓફિશિયલી કંડલા આ સરકાર છે એ છૂટ આપે છે. પણ એ સિવાયનો જે છે એ માંડવીનો અને દરિયા કિનારોના આજુબાજુનો ગામો કે પછી નળિયા, અકરી છે, લીપરી છે, અકરી મેરી કે પછી પિંગળેશ્વર એ ઘણા બધા પોઈન્ટ છે એ પોઈન્ટ ઓપન ટુ સી છે. એમાં નજીક સુધી આવી શકે એવી પરિસ્થિતિ એ બધા પોઈન્ટ જે છે એ રહેતા છે. 1980માં હું આપણે વાત કરું તો 1980થી કરીને 84 સુધી જ્યારે સુવર્ણકાળ દાણચોરી માટે હતો ત્યારે એ જગ્યાએથી દાણચોરી એટલી થતી કે કોઠારાથી કરીને છેક પિંગળેશ્વરના દરિયા કિનારા સુધી કાચો રસ્તો પાકો થઈ ગયો ત્યાં સુધી સરકારને ખબર નથી પડી અને એ ત્યાં ઉતારતા અને એ લઈ જતા બહાર અને એનું પાઇલોટિંગ છે એ પોલીસના અમુક અધિકારીઓ કરતા અને એની આખી સ્ટોરી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવી છે.
હવે જે આ જે છે નાર્કોટિક્સનો લાગે અત્યાર સુધી, તો નાર્કોટિક્સનું અત્યારે તો એના પ્રોવિઝન બહુ જ સ્ટ્રોંગ છે એના, કારણ કે ઇન્ટરનેશનલ એમાં આખો કાયદો અને એના કન્વેન્શન પ્રમાણે આખો કાયદો ઘડ્યો છે અને ભારત એનું છે. પણ પહેલાં એનું જે છે એના માટેનો કોઈ વ્યવસ્થિત કાયદો નહોતો, ડેન્જરસ ડ્રગ એક્ટનો નહોતો, માત્ર 2 કે 3 વર્ષની સજા હતા. હવે એ વખતે અકરી કે પછી સુમાર બોટલને એના વખતમાં આવ્યું હતું, તેવા અકરી અલાના જોસફને એ બધા લઈ આવ્યા હતા. મેળી બંધે એની અંદર 3 ટુકડે પોલીસ કસ્ટમ અને એ બધી એજન્સીઓ 285 કિલોમીટર કિલોગ્રામ જેટલો પકડ્યો હતો. તે વખતે સજાનું પ્રમાણ જે છે એ સજાનું પ્રમાણ બહુ નહીં મળતું હતું. અને બીજી વસ્તુ એ છે કે ક્રિમિનલ પ્રોસિક્યુશનમાં જો તમારી પાસેથી કબજો મળે તો તમે એને સજા થઈ જાય. પણ જે અત્યારના જે પ્રોવિઝન છે એની અંદર તો એમને ખબર હોય, જે માણસ જાણતો હોય એ માણસ સ્ટેટમેન્ટ આપે, એના સ્ટેટમેન્ટના આધારે પણ સજા થઈ શકે છે. એમાં સ્ટ્રોંગ આખા માત્ર પઝેશન ઇઝ નોટ એનફ, પઝેશન સિવાય પણ બીજી વસ્તુ જે છે જોઈન્ટ ઓપરેશન જેને કોન્સ્પિરસી કહીએ, એ કો કોન્સ્પાઇરેટર છે સૌમદ્દા, એની બાતમીના આધારે પણ થઈ શકે એ રીતના. એટલે એમાં 550 કિલોગ્રામ જેટલું ચરસ ત્યાં બીએસએફે પકડ્યું હતું. એમાં 7 પાકિસ્તાની કે 6 પાકિસ્તાની પકડાયા હતા. અને એ માણસો એ લોકો પકડ્યા ત્યારે બોટમાંથી કાંઈ નીકળ્યું નહીં, એની અંદર માત્ર એ લોકો જ નીકળ્યા. પછી જ્યારે લઈ આવ્યા અને એની સઘન પૂછપરછ કરી ત્યારે એને કસ્ટમના તે વખતના ઓફિસર હતા એણે અને બીએસએફે એને લાલચ આપી કે તમે અહીંયા પકડાઈ ગયા છો ને હવે તમે જે હિસેબ લઈ અને તમે જેલમાં સપડશો. જો તમે માહિતી આપશો કે ક્યાં માલ લઈ આવ્યો તો તમને અમે મદદ પણ કરીએ. એટલે તૈયાર થયા કારણ તમને, એટલે એને પોતે વાણિયાવાળી ક્રીક છે ત્યાં આવી અને બતાવી અને 255 કે 256 કર્યો ત્યાં મારું બાકી રહ્યું કે અમે ત્યાં નાખી દીધું, પાછું લઈ જાય. પાછું લઈ જવાની વાત માનવા લાયક નથી. એ જ અર્થે એ કેસમાં 15 વર્ષની સજા થઈ અને 1,00,000 રૂપિયા દંડ થયો. અને એ કેસ અહીંયા કચ્છની જ કોર્ટમાં ચાલ્યો હતો અને એ ભુજની કસ્ટમનો જ હતો, એટલે હું એનાથી વાકેફ થયો ને મેં ચલાવ્યો હતો. પણ તે વખતે મારે આઘાત સાથે કહેવું પડે છે કે નારાયણ સરોવરના 2 બ્રાહ્મણ હતા, એક લોણ હતો કે બીજો હતો અને એક બ્રાહ્મણ હતો. એ માણસ પાકિસ્તાનીઓના ચડાવવાને કારણે એણે પંચનામામાં સહી નથી કરી અને પોતે ખોટી હકીકત પોલીસવાળા આ કસ્ટમવાળા મારી ગોળા પણ થઈ લઈ ગયા છે એવી વાત કરી. એટલે આ કચ્છની જે પ્રજા છે એની અંદર એક રાષ્ટ્રીયતાનું જે તત્વ છે એનો ખરેખર મને લાગે છે કે આના માટે પોલીસ કસ્ટમ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધાએ કચ્છના બોર્ડરના ગામોમાં રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભાવના પ્રત્યે જાગૃતિની ખાસ જરૂર છે. તે જ રીતે જે વખતે આપણે આ આપે આપણે કે આપણે આપણા કાર્ડો આપે છે તે વખતે જે વેરીફાઈ કરી બરાબર તો ખરેખર ખોટા માણસો પકડાય. આજે થયા શું છે ગેરકાયદે છે પાકિસ્તાનીઓ એ આધાર કાર્ડ ઝેરોક્સ તમે લ્યો છો, વેરીફાઈ કરતા નથી આધાર કાર્ડ ક્યાં કે તે, એ તો સ્કેન કરીને કોઈ પણ માણસ કાઢી શકે છે. એ એની અંદર અંદર કન્ટ્રી ગેરકાયદેસર ઘૂસણખોર છે એ કાયદેસર એ નાગરિકતા રહેઠાણનો હક મળી જાય. એટલે ખરેખર જો અંદરખાનાની પૂરતી તપાસ કરવામાં આવે તો એના જે ત્યાંના જે સ્લીપર સેલ્સ છે એને ખાસ પકડી પાડવાની જરૂર છે. જ્યાં સુધી સ્લીપર સેલ નહીં પકડાય ત્યાં સુધી આ દાણચોરીની પ્રોસેસ છે એ ઘટવાનું નથી. સાહેબ આપણે બહુ તમે સરસ વાત કરી કે જ્યાં સુધી કચ્છના સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં દેશભાવના દેશદાજ જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી એટલું તંત્ર કાંઈ નહીં કરી શકે. પણ અત્યારે આપણે જોઈએ કે જે 80 અને 85ના સમયમાં પોલીસ પાસે સાધનો હતા,
એની પાસે જે સત્તાઓ હતી કે ભાઈ બીજી એજન્સી પાસે સાથ ન હતો, એના કરતાં આધુનિક ટેકનોલોજી અત્યારે ખૂબ વધી ગઈ છે. બીએસએફ પાસે પણ આધુનિક ટેકનોલોજીના સાધનો છે, તેમ છતાં પણ આ ઘૂસણખોરો અહીંયા સુધી પહોંચી જાય છે, તો ક્યાંક ને ક્યાંક આ એજન્સીઓનો પણ હાથ હોય એવું તમને લાગે છે? એમાં વ્યક્તિ ઉપર ઘણો આધાર છે. એક વ્યક્તિ હોય, એ વ્યક્તિ તંત્રનો વડો હોય અને દેશદાસથી ભરેલો હોય, એનું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર એ બહુ ઊંચા હોય. પોલીસ, કસ્ટમ, ડીઆરઆઈ કે રેવન્યુ, એના કામની સ્ટાફની ઘણી મર્યાદા હોય છે અને ઘણી વખત એની પાસે બધા કામ એટલા બધા હોય છે કે કયા કામ કરવા એને ઇમ્પોર્ટન્ટ અને કયા કામની અંદર નજરઅંદાજ કરવા. બધા કામ વ્યક્તિ પોતે કરી શકતી નથી અને બધા કામની અંદર જો ધ્યાન આપવા જાય તો તંત્ર ચાલી ન શકે, કારણ કે તો કેવોસ થઈ જાય. એટલે ઇમ્પોર્ટન્ટ કામ, લેસ ઇમ્પોર્ટન્ટ કામ અને એનાથી ઓછા અગત્યના, ઓછા અગત્યના છે એમાં એ પોતાના સ્ટાફ મેમ્બર્સ છે એના ઉપર વિશ્વાસ લઈ અને મૂકી દેવા જોઈએ. એનાથી ઉપરના અધિકારી અને જે અગત્યના હોય એના ઉપર પોતે ખાસ જો કરે તો ખાસ થઈ શકે. હવે હું આપને વાત કરું તો કચ્છમાં હતા પી કે જા હતા, કુલદીપ શર્મા હતા, શ્રીકુમાર સાહેબ હતા, આર આર વિલિયમ હતા, એ બધા જે અધિકારી હતા બીજા પાસે, એ બધા જે અધિકારી હતા એ લોકોમાં એક વિશિષ્ટ સૂઝ હતી. કચ્છમાં એ નાનામાં નાનો બાતમીદાર હોય તો નાનામાં નાના બાતમીદારને એના ઉપર વિશ્વાસ હતો અને એ વિશ્વાસને પરિણામે એને બાતમી મળતી જાય. જે શ્રીકુમાર છે તે શ્રીકુમારનું લોંગ ઓરિએન્ટેડ કામ હતું કે આપણે તમે તાત્કાલિક કોઈ દાન થોડી પકવાની જરૂર નથી, પણ ટૂંકાગાળા સાથે લાંબી ગાળે કઈ વસ્તુને ઇરેડિટ કરવી, મૂળમાંથી કાપી નાખવી, એ માટેનો એનો પ્લાન હતો. અને એના માટે એણે આ બધું આ કચ્છમાં જે ગેરકાયદેસર ઘૂસણખોર છે એની સ્પેશિયલ ટીમ બતાવી હતી અને એ જ ટીમથી એને 124 માણસોને શોધી કાઢ્યા હતા. કુલદીપ શર્મા છે તો કુલદીપ શર્માનો આખો જે ટ્રેન છે એ આખો ટ્રેન એ રીતનો હતો કે પોલીસ તંત્રમાં નાનામાં નાનો પોલીસ અધિકારી હોય એના ઉપર ભાઈ વિશ્વાસ રાખે, એ વિશ્વાસ રાખી અને તંત્રમાં એટલો વિશ્વાસ ઊભો કર્યો હતો કે એની જે બાતમીદાર હોય એ બાતમીમાં નાનામાં નાનો પોલીસવાળો છે એ એને મળી અને બાતમી આપી શકતો અને એના અનુભવોને આધારે એ એક વ્યવસ્થિત આખું માળખું ઊભું કર્યું. એટલે અત્યારે જો અત્યારના અધિકારીઓ, હું અત્યારે કોઈના ટચમાં નથી, પણ અત્યારે એક રાજકીય રીતે પણ મર્યાદા છે કે અત્યારે દરેક ક્ષેત્રમાં રાજકારણ એટલું બધું ઘૂસી ગયું છે કે ઘણી વખત પાકિસ્તાનીના કે એવા કોઈ કેસો થતા હોય તો એની અંદર રાજકારણીમાં લોકોને હેરાન કરતા હોય છે, એનો કે એ લોકોની પણ મર્યાદા છે. ઘણી વખત જે પાકિસ્તાનીને કેસ થતો એ પાકિસ્તાનીઓ કે ગેરકાયદે લોકો છે એ મતની રીતે રાજકીય વ્યક્તિનો ઉપયોગી હોય તો એ પણ કોઈ ઘણીવાર દબાણ કરતા હોય છે. આ બધાથી વસ્તુથી પર રહી અને સીધા પોતાના ગાંધીનગર સાથે એની સાથે વિશ્વાસમાં રહીને સીધી રીતે જો ટચમાં રહીને કામ કરી શકનારા અધિકારી હોય તો સારામાં સારું થઈ શકે. અને આ શ્રીકુમાર સાહેબ કે કુલદીપ શર્મા કે લોકોના વખતમાં એ લોકોનું ગાંધીનગરમાં મુખ્યપ્રધાન સાથે કે ગૃહપ્રધાન સાથે સીધું ટ્યુનિંગ હતું અને એ લોકોને અમુક પ્રકારની છૂટ હતી. એટલે અત્યારે જે છે, અત્યારે જો તંત્ર ધારે તો શિક્ષકો, જિલ્લા પંચાયત, તે પછી આ પંચાયત તંત્ર, તે પછી પંચાયત આજુબાજુના સારા વેપારીઓ, શિક્ષકો અને તલાટીઓ એ બધાને વિશ્વાસમાં લઈ અને આખી આ ગેરકાયદેસર રેશન કાર્ડ, ગેરકાયદેસર આધાર કાર્ડ, આ બધી જે ઇલેક્ટ્રિસિટી કનેક્શન, મકાનનું આ એ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ ચેકિંગ કરી
અને એવા ગેરકાયદેસર માણસોનો રદ કરી અને પકડી પાડે અને પોલીસ અને સરખું ઇન્વેસ્ટિગેશન કરે તો ચોક્કસ એને આવી વસ્તુમાં ફરિયાદ આવે. કારણ કે ઘણી વખત આ માણસો પોતે મકાનો છે એ મકાનો માળકામની પણ મજૂરી નથી લેતા. મને ખ્યાલ છે કે 99માં જ્યારે આરડીએફ પકડાયું એ કેસ મેં ચલાવ્યો, તે વખતે એ કે સિંહ હમણાંના અમદાવાદના પોલીસ કમિશનર છે એ કરતા ડીએસપી હતા. એ પછી બીજા 4 કેસ કર્યા, એમાં એક કેસ જકરિયા હાજરીનો હતો, એની પાસે રિવોલ્વર આવી હતી. એ રિવોલ્વરની રેડ કરવા માટે જ્યારે ગયા ત્યારે એના ઘરમાંથી બધી માહિતી આ રિવોલ્વર મળી અને એની સજા પણ થઈ. એ સજાનો હજી અમલ થયો નથી, અપીલમાં છે. અપીલ હાલી ગઈ ખબર નથી, પણ નથી ગઈ એમ મને લાગે. પણ એ કેસમાં એ અમે ચલાવ્યો ત્યારે એના પ્રકાર લીધી કે અમારું મકાન છે એ તમે સાબિત કરો, મકાન છે નોંધણી હોય ને સરકાર. ત્યારે અમે તપાસ કરી તો તલાટીએ જે સર્ટિફિકેટ આપ્યું હતું એ સર્ટિફિકેટમાં મકાન જ કોઈ નથી. હું તલાટીમાં કહી ગયો કે આવું કોઈ મકાનમાં તારા જૂનાઈ આપી છે તો એ ભલે આવવામાં નથી. પછી અમે જે સરકાર પક્ષે જે દલીલ કરી એની અંદર કહું મકાનનો નંબર એ અગત્ય નથી. એ માણસ પાસે જ્યારે ગયા ત્યારે એની ધર્મપત્ની હાજર હતી, એની પૂછપરછ કરી ત્યારે કહું હું મારા પતિ જકરિયા સાથે આ મકાનમાં રહું છું. માણસ પોતે જ કહેતો હોય કે હું મકાન છું, મકાન મારું જન્મ રહું છું. પછી એમાં નંબર કે ચતુર્દી સાહેબ કોઈ મહત્વ નથી, કોર્ટે પૂરો માન્યો અને 3 વર્ષ સજા કરી કે જે સજા કરી હતી. એટલે ટૂંકમાં શું વસ્તુ છે કે આ તંત્રની બેદરકારીને કારણે થઈ શકે. એક બાજુ સર્ટિફિકેટ આપે, બીજી બાજુ કોર્ટમાં કહી શકે અમારી પાસે અમુક માહિતી નથી. એટલે લોક જાગૃતિ અને લોક સહકાર વગર આ શક્ય નથી. દર્શક મિત્રો, આજે આપણને ખૂબ જ સારી અને જેને કહેવાય કે ઉપયોગી માહિતી આપી ધોળકે સાહેબે કે આ ભૂમિ પર નાપાક કદમ ત્યારે જ પડી શકે જ્યારે આપણી ભૂમિમાંથી કોઈ દેશદ્રોહી હોય કે કોઈ આ ભૂમિને ચાહનાર ન હોય, ત્યારે આ ભારતના કે કચ્છના સીમાડાઓ ઉલ્લંઘીને કોઈ આવવાની હિંમત કરી શકે. અત્યારનું જે તંત્ર છે એમાં પણ ક્યાંક ખામી હોઈ શકે, કારણ કે છેલ્લા 4 દિવસથી સતત ડ્રગ્સ પકડાવવું એ બહુ ચિંતાનો વિષય છે, એ દેશના યુવા ધન માટે બહુ ચિંતાનો વિષય છે. આપણે ખૂબ ખૂબ આભાર માનશું રત્નાકર ધોળકિયા સાહેબનો કે જેમણે આપણે આટલો બધો સારો સમય આપ્યો. એમની અત્યારે જે આરામનો સમય છે ત્યારે જમીન ઊભા થયા હતા. રત્નાકર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર તમારો કે લોક જાગૃતિ માટે આવા તમે જે જાગૃતિ માટે પ્રયત્ન કરો છો એ ખરેખર સારું છે. અને લોક જાગૃતિ છે એ એક મોટી સેવા છે. પ્રજાની સેવા માત્ર હોસ્પિટલ બનાવવાથી કે ગાયને ચારવાથી કે કોઈ ગરીબ માણસ, પરંતુ દેશની જાગૃતિ પ્રજા પ્રત્યે, દેશની માટી પ્રત્યે પ્રજાને જાગૃતિ કરવી, પ્રજાની ઉપેક્ષા વ્યક્તિમાંથી એને દેશ દાજ માટે વાતાવરણ ઊભું કરવું એ પણ એક મોટી સેવા છે. જીવ બચાવવા સતત દોડતી 108 સેવાના કર્મચારીઓએ તમાકુ નિષેધ દિવસે લોકોને તમાકુના સેવનથી થતા નુકસાન અંગે કર્યા જાગૃત. દર્દીઓની તાત્કાલિક સારવાર માટે દોડતી 108 સેવાના પાયલોટ, ટેકનિશિયન અને પ્રોગ્રામ ઓફિસરના સંયુક્ત શ્રમથી 31 મેના વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમાકુના સેવનથી પેટમાં ચાંદા, આંતરડા, હોજરીમાં ચાંદા અને કેન્સર જેવા મહારોગ થાય છે તે લોકો જાણતા હોવા છતાં પણ તમાકુથી બનતા ઉત્પાદનનું સેવન બંધ કરી શકતા નથી, તો 108ની ટીમ દ્વારા લોકોને તમાકુના સેવનથી થતા નુકસાન બાબતે સમજાવવામાં આવ્યા હતા અને 108ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પડિયારે વધુમાં જણાવ્યું હતું કે 31 મેનો જે દિવસ છે એ પૂરા વિશ્વમાં તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે અને તે દિવસે લોકોને એના વિશે જાગૃતિ જનજાગૃતિ કરવામાં આવતી હોય છે કે ભાઈ તમાકુ ખાવાથી અથવા સિગરેટ જે છે એનાથી કયા પ્રકારના નુકસાન થાય છે,
આપણી જો 108ની ટીમ છે, જેવી કે અમારા એની ખિલખિલાટની ટીમ છે, પછી 108ની ટીમ છે, 181 અભયમની ટીમ છે, આવા જે પણ ડે હોય છે એને સેલિબ્રેટ કરતી હોય છે. અને એના ભાગરૂપે જ આપણે ગઈકાલનો જે દિવસ હતો 31 મે, તો એને આપણે તમાકુ નિષેધ દિન તરીકે ઉજવણી કરી છે. અને એના ભાગરૂપે આપણા કચ્છ જિલ્લાના 10-10 તાલુકામાં જે આપણી ટીમ રહેલી છે, EMT અને પાયલોટ, તેમણે નગરપાલિકામાં શક્ય હોય તો નગરપાલિકામાં, આ સિવાય CHC હોસ્પિટલ્સ જે છે ત્યાં આગળ લોકોને મળ્યા છે અને તેમને તમાકુના જે ગેરફાયદા છે એના વિશે એમને જાગૃત કર્યા છે. તમાકુ ખાવાથી આપણે જોઈએ તો આપણને અત્યારે માહિતી છે કે જેનાથી કેન્સર થાય છે, બ્રેન્કાઇટિસના રોગો પણ થઈ રહ્યા છે. આ સિવાય જઠરમાં અને આંતરડામાં ચાંદા પડી જાય છે અને આ ચાંદા એ પ્રકારના હોય છે કે એની ટ્રીટમેન્ટથી પણ પછી રિકવર થઈ શકતા નથી. તો આ બધું ન થાય, આ બધું ન થાય એના માટે ગુટકાઓનો તો ત્યાગ કરવો જ જોઈએ. આ સિવાય વાત કરીએ તો સગર્ભા મહિલાઓ પણ જાણવામાં આવે છે કે તે પણ ધૂમ્રપાન કરતી હોય છે અથવા તો કોઈ પણ પ્રકારનું વ્યસન હોય છે. તેના પરિણામે જ્યારે એમને ત્યાં બાળક અવતરે છે તો એનામાં પણ કંઈક ખોડખાંપણો જોવા મળે છે અને એનું જે જીવન છે એ દુઃખવાળું અને એકદમ પીડાકારક બની રહે છે. તો અહીંયાથી એ સંદેશ આપવા માંગીશ કે તમે આમ એકદમ એક જ સાથે તો તમે છોડી ન શકો કદાચ વ્યસન અથવા ગુટકા, પરંતુ એને ધીરે ધીરે તમે ઓછું કરી અને મૂકી શકો છો. હમણાંનો એક અહેવાલ છે એનામાં જાણવા એવું પણ મળી રહ્યું છે કે દરેક રોજની 1 સિગરેટ પીનારો વ્યક્તિ અથવા તો રોજની 5 સિગરેટ પીનારો વ્યક્તિ પણ હોય અને જો તે એક દિવસ સિગરેટ નથી પીતો તો બીજા દિવસથી તેનામાં કેન્સર થવાના જે કારણો છે એનામાં 30% ઘટાડો થાય છે. તો માટે આ જ સૌને અપીલ કરવામાં આવશે કે તમે તમાકુ છે, સિગરેટ છે, બીડી છે, તેનો બને એટલો ધીરે ધીરે કરીને પણ એનાથી મુક્ત થાઓ અને વ્યસન મુક્તિ તરફ આગળ વધો. જાનના જોખમમાં દર્દીને હોસ્પિટલમાં પહોંચાડતી 108ની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આવેલી કચેરીમાં કર્મચારીઓને આવી ગરમીમાં પંખાના પણ સાંસા. એક જ ફોનની સાથે શક્ય તેટલી ઝડપથી સ્થળ ઉપર પહોંચી સંબંધિત દર્દીને હોસ્પિટલમાં પહોંચાડી જીવ બચાવતા અને પોતાના જીવને જોખમમાં મૂકતા 108 આપતકાલીન સેવાના બોજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આવેલા કંટ્રોલ રૂમમાં હોસ્પિટલના સંચાલકોએ માત્ર એક જ પંખો રાખ્યો છે અને તે પણ ટેબલ પંખો જેને દિવાલ ઉપર રાખવામાં આવ્યો છે. અદાણી હોસ્પિટલના સંચાલકોની બેદરકારી કેટલી ગંભીર છે તેનો આ એક નજારો માત્ર છે. આ ઓફિસમાં 4 કર્મચારીનો સ્ટાફ કચ્છ જિલ્લાની 108 સેવા ઉપર નજર રાખે છે, છતાં એક જ પંખો અને ખાલી અહીં સહી કરનાર અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓની ઓફિસમાં AC છે. પંખા માટે અનેક વખત રજૂઆતો કરાઈ છે, પરંતુ મેડિકલ કોલેજમાંથી લાખોની કમાણી કરતા અદાણી ગ્રુપ 2000 રૂપિયાનો પંખો નથી આપી શકતા. ગાંધીધામની રામબાગ હોસ્પિટલ સર્જન વિહોણ, બે ટાંકા લેવા માટે પણ દર્દીને ખાનગી સર્જન પાસે જવું પડે છે. સર્વનો સાથ સર્વનો વિકાસના બળગા વચ્ચે કેટલું લોલમલોલ ચાલે છે તેનું ઉદાહરણ પૂર્વ કચ્છના મથક એવા ગાંધીધામમાં આવેલી રામબાગ હોસ્પિટલ છે. આ હોસ્પિટલ સમયે સમયે વિવાદોમાં રહી છે. અત્યારે આ હોસ્પિટલમાં સર્જન ડોક્ટર જ નથી, નાની મોટી અકસ્માતની ઘટના વખતે ઈજાગ્રસ્તને ન છૂટકે ખાનગી સર્જન પાસે જવું પડે છે. સરકારી હોસ્પિટલમાં મોટા ભાગે આર્થિક નબળા વર્ગના લોકો આવતા હોય છે. જ્યારે આટલી મોટી હોસ્પિટલમાં સર્જન ન હોય તે જિલ્લાના મુખ્ય તબીબ અધિકારીએ પણ વિચારવાની ગંભીર બાબત છે. સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ સરકારે સર્જનની નિમણૂક નથી થતી. ખૂન જ્યાદા નિકલ ગયા, ये માલિક કરે નહીં હોય તો ઇસકા જવાબદાર કોણ? જવાબદાર સરકાર હોતો હે? સરકાર હી હૈ ના, જવાબદાર સરકાર કો કરને જવાબદાર કૈસે બાત કો બોલે જવાબદાર સરકાર ભુજના પ્રમુખ સ્વામીનગર ના મુખ્ય માર્ગ પર ગટર લાઈન ના ખાડા ભરવા માટે ભુજના પ્રમુખ સ્વામીનગરથી આશાપુરા સ્કૂલ પાસે એક મહિના પહેલા ગટર લાઈન બેસી જતા તેનું મરામત કામ કરી નવા પાઇપ ભુજ નગરપાલિકા દ્વારા નાખવામાં આવ્યા છે.
આ કામગીરી માટે ઘણો રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. તે કામ થઈ ગયાને એક મહિનો થઈ ગયા છતાં પણ આ તૂટેલા રસ્તાને પેશવર્ક કરી અને રિપેર કરવામાં આવ્યો નથી. આશાપુરા સ્કૂલ પાસે જ ખોદાયેલા રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે. આ રસ્તો ઢાળવાળો છે. જો ચોમાસા પહેલા પેચવર્ક નહીં કરવામાં આવે તો આ ખાડાઓનું વધારે ધોવાણ થશે અને તે મોટા ખાડા બનશે, જે શાળાના બાળકો માટે પણ જોખમી સાબિત થશે. આ વિસ્તારના નગરસેવકો ત્યાંના માર્ગ પરથી જ નીકળે છે. તેમના ધ્યાન ઉપર આ વાત આવી હશે કે કેમ, તે એક ચર્ચાનો પ્રશ્ન છે. શહેરને વધારે સુંદર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજ નગરપાલિકા ખાતે શહેરના મહિલા સત્સંગ મંડળ સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ભુજ શહેરને સુંદર અને સુશોભિત કરવા ભુજ નગરપાલિકા દ્વારા એક અલાયદો પ્રયાસ કરાયો હતો, જેમાં શહેરના વિવિધ મહિલા સત્સંગ મંડળને ભુજની સુંદરતા અને સુશોભીકરણને વધારવા ચર્ચા હેતુ ઇજન અપાયું હતું, જે અંતર્ગત સાંજે નગરપાલિકા કચેરી ખાતેના સભાખંડમાં અંદાજિત 9 જેટલા મહિલા સત્સંગ મંડળ અને સ્વૈચ્છિક સંસ્થાઓની આશરે 400 જેટલી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. મારું કંસારા સોની જ્ઞાતિ મહિલા સત્સંગ મંડળ, મેકણદાદા અખાડા સત્સંગ મંડળ, આશાપુરા સત્સંગ મંડળ, પ્રમુખ સ્વામીનગર મોટા આશાપુરા મંદિર સત્સંગ મંડળ, રામધૂન મહિલા મંડળ, રાધે રાધે ભજન મંડળ, રામવાડી સત્સંગ મંડળ, રઘુનાથજી મંદિર સત્સંગ મંડળ, બિલવાસ સત્સંગ મંડળ, સંસ્કારનગર સાહેલી ગ્રુપ, ઇનરવહીલ ક્લબ ઓફ ભુજ, ફ્લેમિંગો, લાયન્સ એન્ડ લાયનસ ક્લબના બહેનો ચર્ચામાં જોડાયા હતા. પ્રારંભે સત્સંગ મંડળોએ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. આ અવસરે NULM શાખા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે ડિમ્પલબેન ત્રિવેદી દ્વારા માહિતી અપાઈ હતી, તો ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભોથી અવગત કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ ગોદાવરીબેન ઠક્કર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. આ સહિત જીજ્ઞાબેન ઠક્કર, રશ્મિબેન સોલંકી, બિંદ્યાબેન ઠક્કર, મંદાબેન પટણી, ગીતાબેન રૂપારેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે નગરપાલિકા મહિલા કાઉન્સિલરો દ્વારા અહીં સત્સંગ મંડળની બહેનોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમની પાસેથી આપણા શહેરને સુશોભિત કરવાના અને કઈ રીતે આપણે પાણીનો બચાવ કરી શકીએ કે સ્વચ્છ આપણું ગામ કેમ રહે એના વિશે પણ અમે ચર્ચા કરવાના છીએ. અને સૌથી વધારે અગત્યની વાત છે આજે કે આપણા ગર્વિલા, આપણા ભારતનું ગર્વ, આપણા દેશનું, આપણા રાષ્ટ્રનું જે ગૌરવ છે એવા શ્રી નરેન્દ્ર મોદીજીએ ગઈકાલે જ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લીધા છે, ત્યારે એમની ઉજવણી પણ સાથે સાથે કરવાના છીએ. અને આ જે બહેનો આવી છે એમની પાસે જે બધી સત્સંગી બહેનો છે એ પણ સાથે સાથે આપણા દેશને ઉન્નતિ તરફ કઈ રીતે લઈ જઈ શકે એવી ભાવના સાથે સત્સંગ કરવાના છે અને આપણા દેશને ખૂબ ખૂબ ગૌરવ મળે. આપણા મોદીજીના નેતૃત્વ હેઠળ એવી પણ બહેનો દુઆ કરવાની છે. અને આ જ બધા કારણો સાથે અને આ જ બધા ઉદ્દેશ્ય સાથે અમે આજે સત્સંગ મંડળને આમંત્રિત કર્યા છે, જેમનો આ કાર્યક્રમના જે પ્રોજેક્ટ ચેરપર્સન છે આપણા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રી ગોદાવરીબેન છે, અને એમણે જ આનું આયોજન બહુ જ સુપેરે ગોઠવ્યું છે. અને આવા જ કાર્યક્રમો કે બહેનોને સાથે લઈને કે પ્રજાની સાથે રહીને કેમ આગળ વધી શકાય, આપણું ભુજ, આપણું ગામ કેવી રીતે સ્વચ્છ રહે એના માટે એક નવી કેળી કંડારી અને જેમ લોકો સાથે જેમ વધારેમાં વધારે સંપર્ક થઈ શકે એ પણ એક હેતુ છે. અને એમના દ્વારા અમને ખબર પડે કે એમની કોઈ જે સમસ્યા છે એ શું છે, એને કઈ રીતે અમે હલ કરી શકીએ, અને સાથે સાથે પરમપિતા પરમેશ્વરને યાદ કરી અને આપણા ભુજને સુંદર બનાવી શકીએ એવા એક હેતુ સાથે આજનો કાર્યક્રમ. પહેલે તો આપને બધાને જય સ્વામિનારાયણ, સમસ્ત ભુજવાસીઓને જય સ્વામિનારાયણ. અને ખાસ ખુશીના પ્રસંગે આજનો જે ખુશીનો પ્રસંગ છે એ એકદમ અલભ્ય અને વિરલ પ્રસંગ છે,
કે માનનીય શ્રી મોદી સાહેબે બીજી વખત જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે ફોરેનમાં પણ જો એની ઉજવણી થતી હોય તો ભુજની બહેનો એમાં બાકાત ન રહે એવા ઉમદા હેતુથી અમે ભુજ નગરપાલિકાની સર્વે કાઉન્સિલરો તથા પ્રમુખશ્રીએના સાથે આયોજન કરેલ છે કે સત્સંગ મંડળ બધાને અમે બોલાવ્યા છે. અને ખાસ તો એ જ કે જે માનનીય મોદી સાહેબ જે મોટો વિચાર લઈને પોતે હાથમાં ઝાડું લઈને સ્વચ્છતાનું અભિયાન ચલાવે છે, તો અમે કીધું કે આ એક મોકો છે કે આપણે બહેનોને એલર્ટ કરીએ, બહેનોને કહીએ કે આ રીતે આપણે કરવાનું છે. અને એમાં સૌથી વધુ બહેનો જ કામ કરી શકે એટલે સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભુજ કરવા માટે અને પાણીનો બચાવ માટે ત્રણેય મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખી અને આ આયોજન અમે કર્યું છે. નમસ્કાર, હું કુસુમ માણેક રિપ્રેઝેન્ટ કરું છું સંસ્કારનગર સહેલી ગ્રુપ, ઇનરવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને લાયન્સ ક્વિન્સની અને બીજી પણ ઘણી બધી સંસ્થાઓમાં હું જોડાયેલી છું. અને એક બહુ જ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો ભુજ નગરપાલિકાના કાઉન્સિલર બહેનો અને મેયરશ્રી તરફથી કે આખા ભુજની સમસ્ત મહિલાઓને આપણે જોડીએ. મોદીજીની ખૂબ સુંદર જીત અને એ જીત ગર્વથી બધાની છાતી ફૂલતી હોય ત્યારે ભુજની મહિલાઓ પણ એમાં પાછળ તો ન જ રહે અને એ લોકોને પણ ખૂબ આનંદ છે આનો, અને એ સમૂહમાં આનંદ વ્યક્ત કરવા માટે, થોડુંક સત્સંગ કરવા માટે. અને સૌથી વધારે તો ગોદાવરીબેન સાંસ્કૃતિક કમિટીના ચેરમેન છે અને લતાબેન વર્ષોથી સંકળાયેલા છે નગરપાલિકા સાથે, ત્યારે એમની એક ભાવના હતી કે ભુજને સુંદર અને સુશોભિત કેવી રીતે બનાવી શકાય. ભુજને સુંદર અને સુશોભિત બનાવવું હોય તો મહિલાઓ ઘરને તો સુશોભિત અને સુંદર રાખે જ છે, તો એમના પ્રતિભાવ કેમ ન લેવા, એમના સૂચનો કેમ ન લેવા. અને એના માટેનો એક સુંદર પ્રયત્ન એમણે કર્યો છે અને એને અમે બધી મહિલાઓ બધી બહેનો ખૂબ જ બિરદાવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ પ્રયત્નમાં તેઓ સફળ પણ થાય અને આ જે સૂચનો આવ્યા છે એ સૂચનો પ્રમાણે એનો અમલ પણ ત્વરિત થાય. નગરપાલિકા માટે કહેવાય છે કે ગતિ થોડી સ્લો હોય છે, પણ ભલે ને કાચ બહુ સ્લો ગતિથી જીત્યો છે તો ઈચ્છા છે અમારી, હોપ છે, આશા છે કે ખરેખર ભુજને સુંદર અને સુશોભિત બનાવશે છે. આજ રોજ 1 જૂન એટલે કે વિશ્વ દૂધ દિવસ, ધરતી પરનું અમૃત એટલે દૂધ, વિશ્વભરમાં કરાઈ આ દિવસની ઉજવણી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2001 થી દર વર્ષે દૂધનો મુખ્ય આહાર તરીકે મહત્વતા જળવાઈ રહે તે માટે 1 જૂનના વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2001માં યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને જૂન 1ને વિશ્વ દૂધ દિવસ તરીકે પસંદ કર્યું, જે ડેરી સેક્ટરના સાતત્યપૂર્ણતા, આર્થિક વિકાસ, આજીવિકા અને પોષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તંદુરસ્ત પોષણ માટે દૂધ કેટલું મહત્વપૂર્ણ છે તે આપણે બધા જાણીએ છીએ. ગત વર્ષ 2018માં 72 દેશમાં વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ દૂધ દિવસ દૂધ પર ઘણું ધ્યાન આપે છે. દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલા સંશોધન પરિણામ અને તેની ગુણવત્તા બાબત વિશ્વને જાગૃત કરે છે. પટેલ ચોવીસીના 3 ગામ કેરા, બળદિયા અને નારણ પર દારૂ વેચાણના હાટડા બની ગયા, તેમ છતાંય તંત્ર અજાણ. ભુજ તાલુકાના કેરા, નારણપર તેમજ બળદિયા ગામની અંદર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ તેમજ દેશી દારૂ. દારૂ વેચતા બુટલેગરોને કોઈની જ બીક નથી. વેચાતા દેશી દારૂના લીધે ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાઈ શકે તેમ છે. કેરા ગામની અંદર ગૌશાળાની બાજુમાં, પાણીના ટાંકાની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યું છે, તેમજ લાખા ફૂલાણીના મંદિરની સામે પણ દેશી દારૂ છેલ્લામાં વેચાઈ રહ્યો છે. કેરા ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ નીચલી બજારમાં પણ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. કેરા ગામની અંદર ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, છતાં પણ પોલીસ તંત્ર મૌન કેમ? પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં કેમ નથી આવતા તેવી ચર્ચાઓ ગામની અંદર થઈ રહી છે. જ્યારે ગામની અંદર જ આવેલ જડેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તે જગ્યા ઉપર દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળે છે. અહીં મંદિરમાં દર્શન કરવા માટે મહિલાઓ આવતી હોય છે, છતાં પણ પોલીસ તંત્ર મૌન કેમ? પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં કેમ નથી આવતા તેવી ચર્ચાઓ ગામની અંદર થઈ રહી છે. જ્યારે ગામની અંદર જ આવેલ જડેશ્વર મહાદેવના મંદિરની આજુબાજુમાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તે જગ્યા ઉપર દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળે છે.
અહીં મંદિરમાં દર્શન કરવા માટે મહિલાઓ આવતી હોય છે તો તેમની સલામતી શું? દારૂડિયાઓ દરરોજને માટે માનસિક ત્રાસ આપતા હોય છે, તેની રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધીમાં કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં નથી આવી. તો દેશી દારૂ વેચતા બુટલેગરને કોઈ રાજકીય નેતાની છત્રછાયા તો નથી ને? કે પછી પોલીસની મીઠી નજર હેઠળ આ દેશી દારૂના ધંધા ખુલ્લેઆમ થઈ રહ્યા છે? તો આ દારૂનું દૂષણ ક્યારે બંધ થશે? કે પછી કોઈ બેન દીકરીઓની છેડતી થશે? કે પછી જ સરકાર સક્રિય થશે? એક તરફ સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે ત્યારે બીજી બાજુ કચ્છમાં ખુલ્લેઆમ દારૂના હાટણાઓ ચાલુ છે. જ્યારે નારણપર ગામમાં પણ દરરોજ સાંજે મસ્જિદની સામે સ્કૂટી ઊભી રાખીને દેશી દારૂની કોથળીઓ વેચાઈ રહી છે, તો તેનામાં પોલીસને મીઠી નજર નહીં તો શું કહેવાય? પોલીસ આ બાબતે અજાણ છે કે પછી જાણી જોઈને અજાણ બની રહી છે? ભુજ તાલુકાના બળદિયા ગામે પણ ઇંગ્લિશ તેમજ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બળદિયા ગામે છતરડીની બાજુમાં ગણેશનગર ઉપલોવાસ સ્કૂલની બાજુમાં બળદિયા ગ્રામ પંચાયતની મૂતરણીમાં દારૂ પીવાય છે તો શું તેની પંચાયતના લાગતા વળગતા અધિકારીઓને ખબર નથી? બળદિયા ગ્રામ પંચાયતની મૂતરડી દારૂ પીવા માટેનો અડ્ડો બની ગઈ છે. બળદિયા ગામમાં મદ્રેસાની બાજુમાં ઉપલાવાસમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો ધંધો પૂર બહાર ખીલ્યો છે તો શું કચ્છમાં પણ લઠ્ઠાકાંડ સર્જાશે અને લોકોના જીવ જશે? પછી જ તંત્ર જાગશે? પછી જ કોઈ નક્કર પગલાં લેવાશે? તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આદેશોને ગાંધીધામ નગરપાલિકા ગોળીને પી ગઈ છે. કચરા પેટી ક્યાં પડી છે તેની પણ પાલિકાને ખબર નથી. પચરંગી શહેર ગાંધીધામ એ પૂર્વ કચ્છનું નાક છે. આ શહેરમાં નાના ભારતના દર્શન થાય છે એટલા બધા પ્રાંતમાંથી બહારના લોકો આવી અને અહીં વસી રહ્યા છે. પરંતુ શહેરના વિકાસની સાથે ગાંધીધામ નગરપાલિકાના વહીવટ અને વહીવટકારોની સમજણનો વિકાસ નથી થયો. આ શહેરના લોકોની વર્ષો જૂની માંગ છે સફાઈ, પરંતુ તે પણ પાલિકા હજુ સુધી પૂરી કરવામાં સક્ષમ નથી. સરકારે મોટી જાહેરાતો કરી ભીના અને સૂકા કચરા માટેની લાલ અને લીલા રંગની કચરા પેટી નગરપાલિકાઓને આપી છે. આ કચરા પેટી ગાંધીધામ નગરપાલિકાએ પણ શહેરમાં લગાવી છે અને એ પછી ભૂલી ગઈ છે. અત્યારે આ કચરા પેટી સ્વયં કચરો બની ગઈ છે. વાહનો અને આખલાઓની ઠોકરથી જ્યાં ત્યાં પડી છે. ગાંધીધામના લોકોને નગરપાલિકાના અળગણ વહીવટના નમૂનાને જોયા કર્યા સિવાય છૂટકો જ નથી. ગાંધીધામ કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહેતા શખ્સને અજમેરથી અપહરણ કરાયેલી બાળકી સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીધામની કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહેતો અને મૂળ બંગાળનો 22 વર્ષીય સાગર નામના યુવાનને અપહરણ કરાયેલી 3 વર્ષની બાળકી સાથે પકડી પડાયો હતો. અજમેર શરીફમાં 3 વર્ષની બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની 3 વર્ષની બાળકી 2 દિવસથી ગુમ છે. અજમેર પોલીસે બાળકીની ઘર આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા એ તપાસ કરતા એક યુવક નાની બાળકી સાથે રેલવે સ્ટેશનથી ભુજ તરફની ટ્રેનમાં આવ્યો હતો, જેના પગલે અજમેર પોલીસ ગાંધીધામ 2 ડિવિઝન પોલીસ મથકે આવી હતી અને ગાંધીધામ પોલીસે તરત હરકતમાં આવી અને કાર્ગો ઝુંપડપટ્ટીમાંથી મૂળ બંગાળના 22 વર્ષીય મોહમ્મદ સાગર સિસ્તીને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો. तो ये तो ऐसे सुबह ही आ गया था, लेकिन मुझे मालूम नहीं पड़ा, लेट मालूम पड़ा. फिर जहाँ पे ये लोग रह रहे थे ना लेबर, फिर उसके घर के सामने मेरी बहन का भी घर है. फिर मेरी बहन ने बताया, फिर मैं गई वहाँ, फिर इस लड़के को पूछा तो बोला मैं दरगाह से लाया हूँ, वहाँ पे इसके माँ बाप नहीं थे, मैंने ढूंढा नहीं मिले तो मैं लेके आया. मैंने बच्ची मैं ले ली और यहाँ पे फिर इन्फॉर्म कर दिया, जान कर दी राना सर. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. સમાચાર માટે જોતા રહો કાચકાર ટીવી ન્યૂઝ.